દિયોદર તાલુકાના NHM આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીને લઈ 3 દિવસ સુધી હડતાલ પર ઉતરી સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું. કરાર આધારિત આરોગ્ય સ્ટાફની માંગણીઓ સરકાર દ્વારા પૂરી કરવામાં ન આવતા કે હકારાત્મક વાચા ન મળતા બાંસવાડાના 750 નેશનલ મિશન કરાર આધારિત કર્મચારી તાલુકા મથકો પર તાલુકા હેલ્થ ઓફિસર રેફર હોસ્પિટલના સુપ્રીમ ડેન્ટનને રવિવારના રોજ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જ્યારે કે દિયોદરમાં પણ નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારીઓને પોતાની માંગણીને લઈ 3 દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમ છતાં આ અંગે કોઈ ઉકેલ ન આવતા કરાર આધારિત કર્મચારીઓને દિયોદરના સામૂહિક આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને આરોગ્ય વિભાગને લગતું કોઈ પણ જાતના કામગીરીથી અણગા રહેવા જણાવ્યું હતું. જોકે નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારીઓ 3 દિવસની હડતાળ ઉપર જતાં આરોગ્ય વિભાગની કામગીરી ભારે અસરો વર્તાઈ રહી છે. કરાર આધારિત અમારા કર્મચારી છે, આ કર્મચારીઓએ આજે આવેદનપત્ર આપ્યું છે. આમાં જે અમારા અધિકૃત પાસેથી લઈને એફએડબ્લ્યુ સુધીના 36 જેવા NHMમાં કરાર આધારિત અધિકારી કર્મચારી સ્ટ્રાઇક કરી રહ્યા છે. અત્યારની પરિસ્થિતિને જોતા અમને સ્ટ્રાઇકથી આરોગ્ય સેવામાં અવરોધ થાય આ દેખાતી વસ્તુ છે. સરકારશ્રી સાથે એમનું જે પણ વાતચીત થાય એનું કોઈ સારો ઉકેલ આવે એવો અમે ઇચ્છીએ છીએ. એટલે તાત્કાલિક એમની જે પણ માંગણીઓ છે એમના ઉપર સરકારશ્રી વિચાર કરે ને જે યોગ્ય હોય આ નિર્ણય લે તો અમારી જે આરોગ્યની સેવાઓ છે આ સુચારુ થાય એવું અમે ઇચ્છીએ છીએ. તો આ સાથે અમે અમારા અધિકારીશ્રીઓ સાથે વાત કરીશું અને વહેલી તકે આ હડતાલનો અંત આવે એવું લોકોના હિતમાં છે. એના માટે જે પ્રયાસ અમે કરી શકીએ આપણા પ્રયાસ કરીશું. મિશન અંતર્ગત ફરજ બજાવતા તમામ કર્મચારીઓ ઘણા લાંબા સમયથી નેશનલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત કામગીરી અને ફરજ બજાવીએ છીએ અને અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ સરકાર ન લાવતા અંતે અમારે 3 દિવસની હડતાલ પર જવાનું ફરજ પડેલ છે. અને જો સરકાર 3 દિવસની હડતાલ અંતર્ગત કોઈ સમાધાન નહીં લાવે તો ગુજરાતના તમામ NHMના કર્મચારી સ્વૈચ્છિક રાજીનામું આપશે. કઈ માંગોના લીધે તમે હડતાલ ઉપર ગયા છો? પગાર વધારો, સમાન કામ સમાન વેતન, જોબ સિક્યુરિટી એવી તમામ માંગણીઓ છે.